morning guys, this is Sadiq Bloch and you're watching your own channel Unique English Solutions. Friends, આજના વિડિયોની અંદર આપણે ડિસ્કશન કરવાના છીએ ખૂબ સરસ મજાની પોયમ વિશે. આપણી સેકન્ડ પોયમ જેનું નામ પેન્સિલ છે એના વિશે આજે આપણે સમજશું. કવિ છે શ્રી જયંત પરમાર, એમના દ્વારા આ પોયમ લખાયેલી છે અને પોયમની અંદર શું હાર્દ છુપાયેલો છે એમની તમને વાત કરી દઉં. તો કે ભાઈ, હાર્દ એવું કંઈક કહેવા માંગે છે, અંદરનો છુપો મેસેજ એવું કહેવા માંગે છે કે એજ્યુકેશન સિસ્ટમ જે છે, શિક્ષણ પ્રથા, એમાં બદલાવ આવવો જોઈએ. સેકન્ડ થિંગ, બાળકનો વિકાસ રૂંધાય એવી પ્રવૃત્તિઓમાં એને પ્રોત્સાહન ન આપવું જોઈએ. આ બે મેસેજીસ આ પોયમની અંદર છુપાયેલા છે. અચ્છા, આ જે પોયમ આપણે આજે શીખવાના છીએ એ સેકન્ડ અને લાસ્ટ પોયમ છે, જસ્ટ બીકોઝ કે બોર્ડની જે અપડેટ આવેલી એ અપડેટની અંદર બે જ પોયમ પૂછવાની છે. જો તમારે એ અપડેટ વાળો વિડીયો જોવાનો બાકી હોય તો ઉપર આઈ બટન ઉપર ક્લિક કરી અને તમે એ વિડીયો જોઈ શકો છો, જેનાથી તમે માહિતગાર થાઓ, રાઈટ, કે ભાઈ શું પૂછાવવાનું છે એક્ઝામમાં અને શું નથી પૂછાવવાનું, કઈ વસ્તુ બાદ કરેલી છે, બરાબર. સો તમે એ વિડીયો જોઈ શકો છો. અચ્છા ગાઈઝ, સેકન્ડ થિંગ, આઈ વોન્ટ ટુ થેન્ક યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ. હું તમને મારા તહે દિલથી તમારું શુક્રિયા અદા કરવા માંગુ છું, જસ્ટ બીકોઝ કે તમે મને જે સપોર્ટ આપ્યો છે એનાથી મને ઘણું જ બૂસ્ટ મળ્યું છે, બરાબર છે. એનાથી મારી જે સ્કિલ્સ છે એને ઘસવાનો મને પૂરેપૂરો મોકો મળ્યો છે. સેકન્ડ થિંગ, તમારા સબસ્ક્રિપ્શન, તમારા લાઇકિંગ્સ, તમારા શેરિંગ્સ એ બધું મને મળે છે, બરાબર. એન્ડ દેટ ઇઝ વાય આઈ હાર્ટલી થેન્ક યુ. ઓકે, સો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ લેટ્સ ગેટ સ્ટાર્ટેડ વિથ ધ પોયમ નંબર 2, પેન્સિલ. હિયર વી ગો. આપણે ફર્સ્ટ ઓફ ઓલ હાર્ડ વર્ડ્સ જાણી લઈએ. ફર્સ્ટ વર્ડ છે લાઇટ. લાઇટ મતલબ થશે પ્રગટાવવું. ઓકે, પ્રગટાવવું. સેકન્ડ વર્ડ ઇઝ ચેરિયટ. ચેરિયટ મતલબ થશે રથ. ઓકે, ચેરિયટ. થર્ડ વર્ડ ઇઝ કન્વર્ઝેશન. કન્વર્ઝેશન મતલબ થશે વાર્તાલાપ અથવા તો વાતચીત. કન્વર્ઝેશન. ધ નેક્સ્ટ વર્ડ ઇઝ પેચ. પેચ મતલબ થશે થીગડું કે ધાબું. ઓકે, પેચ. ધ નેક્સ્ટ વર્ડ ઇઝ ફોરહેડ. તમે જાણો જ છો આ વર્ડ આપણે ફર્સ્ટ પોયમ ની અંદર પણ આવી ચુક્યો, બરાબર. ફોરહેડ મતલબ થશે લલાટ કે પછી કપાળ. ફોરહેડ. ધ નેક્સ્ટ વર્ડ ઇઝ ડાર્લિંગ, એટલે કે વહાલી. ઓકે, ડાર્લિંગ મતલબ વહાલી. ધ નેક્સ્ટ વર્ડ ઇઝ એક્સ્ટસી. એક્સ્ટસી મતલબ અત્યાનંદ અથવા તો મોજ. ઓકે, એક્સ્ટસી. ધ નેક્સ્ટ વર્ડ ઇઝ સ્ટ્રેન્જ. સ્ટ્રેન્જ મતલબ થશે વિચિત્ર, બરાબર છે, સ્ટ્રેન્જ. ધ નેક્સ્ટ ઇઝ ટીપ. ટીપ મતલબ થશે અણી. ટીપ. ધ નેક્સ્ટ વર્ડ ઇઝ એંગર. એંગર મતલબ થશે ગુસ્સો. ઓકે, એંગર. ધ નેક્સ્ટ વર્ડ ઇઝ કેન્ડલ. કેન્ડલ મતલબ થશે મીણબત્તી, તમે જાણતા જ હશો. ધ નેક્સ્ટ વર્ડ ઇઝ એક્સ્ટિંગ્વિશ. એક્સ્ટિંગ્વિશ મતલબ થશે બુઝાઈ જવું, ઓલવાઈ જવું કે ઠરી જવું. ઓકે, એક્સ્ટિંગ્વિશ. ધ નેક્સ્ટ વર્ડ ઇઝ સ્મોક. સ્મોક મતલબ થશે ધુમાડો, સ્મોક. એન્ડ ધ લાસ્ટ વર્ડ ઇઝ રિમેઇન. રિમેઇન મતલબ બાકી રહેવું, બચવું અથવા તો બાકી રહેવું. ઓકે, ચલો પોયમ સ્ટાર્ટ કરીએ. માય ડોટર, લિટલ ડિયર ડોટર, લાઇટ્સ અ પેન્સિલ વિથ અ શાર્પનર. મારી દીકરી, માય ડોટર મતલબ મારી દીકરી. લિટલ ડિયર ડોટર, લિટલ એટલે નાની વહાલી દીકરી. હવે શું કરે છે નાની દીકરી, વહાલી દીકરી? લાઇટ્સ અ પેન્સિલ વિથ અ શાર્પનર. લાઇટ્સ, લાઇટ્સ એટલે પ્રગટાવે છે. અ પેન્સિલ એટલે કે એક પેન્સિલ પ્રગટાવે છે. કોની મદદ વડે? તો કે વિથ અ શાર્પનર, એટલે કે સંચાની મદદ વડે એ એક પેન્સિલ પ્રગટાવે છે, બરાબર. પ્રેક્ટિકલી જોવા જઈએ તો સંચા વડે પેન્સિલની અણી કાઢે છે. ઓકે, પણ અહીંયા શબ્દની જે રમત છે એ જુઓ, પ્રગટાવે છે, બરાબર છે. સંચા વડે પેન્સિલને પ્રગટાવે છે. વધીએ આગળ. ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર બિગન્સ ટુ બી ફિલ્ડ વિથ લાઇટ. ધ સ્કાય,
ઓફ ધ વ્હાઇટ પેપર, એટલે કે સફેદ કાગળ રૂપી આકાશ. બરાબર છે, અહીંયા ટૂંકમાં કાગળને આકાશનું રૂપ આપેલું છે. એટલે કે એવું કહેવા માંગે છે, પિતા જે છે એની પુત્રી એ સરસ મજાનું ડ્રોઈંગ દોરે છે, અલગ અલગ પ્રકારના ચિત્રો એની અંદર એ પોર્ટ્રે કરે છે. બરાબર છે, દોરે છે. તો પિતા છે એના બધા જે એની દીકરીના, નાની વહાલી દીકરીના ચિત્રોનું વર્ણન કરે છે કે મારી દીકરી કઈ કઈ વસ્તુ દોરે છે. બરાબર, તો કે સૌથી પહેલા તો સફેદ કાગળ રૂપી આકાશ. બરાબર છે, એની અંદર બિગન્સ ટુ બી ફિલ્ડ વિથ લાઇટ. બિગન્સ એટલે શરૂ થઈ જાય છે. બરાબર છે, ટુ બી ફિલ્ડ વિથ લાઇટ એટલે કે પ્રકાશથી છવાઈ જાય છે, અથવા પ્રકાશથી છવાવાનું શરૂ થઈ જાય છે. ઓકે, સફેદ કાગળ રૂપી આકાશ પ્રકાશથી છવાઈ જાય છે. ધ બ્લેક બર્ડ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી. બીજી સ્ટ્રેન્જ વસ્તુ તો કે ભાઈ કાળું પક્ષી બ્લેક બર્ડ ફ્લાઇંગ અવે એટલે કે ઉડી જાય છે. કોની કોની સાથે? તો કે વિથ ધ ટ્રી. રાઈટ, પક્ષી તો ઉડે, પણ અહીંયા તો નાની વહાલી દીકરીએ વૃક્ષને પણ ઉડાડી દીધું છે પક્ષી સાથે. બરાબર, એટલે કે એવું કહેવા માંગે છે કાળું પક્ષી વૃક્ષ સાથે ઉડી જાય છે. બરાબર, એવું દેખાડ્યું છે આ પિક્ચરમાં. ગ્લાસીસ ઓન ધ આઈઝ ઓફ ધ પીકોક. મોરની આંખ ઉપર ચશ્મા, એટલે કે ચિત્રમાં એવું દોરેલું છે, મોર છે, એક મોર દોરેલો છે અને મોરની આંખ ઉપર ચશ્મા પહેરાવેલા છે. રાઈટ, તમે જે સમજી શકો કેટલું ફની હશે. ઓકે, ધ ફાયર ચેરિયટ ફ્લાઇંગ ઇન ધ એર, એટલે કે અગ્નિરથ જે છે. બરાબર, ચેરિયટ મતલબ રથ અને આગળ ફાયર લાગી જાય છે એટલે કે આગ વાળો રથ મતલબ અગ્નિરથ. બરાબર, એ ક્યાં છે? તો કે ભાઈ ફ્લાઇંગ ઇન ધ એર એટલે કે હવામાં ઉડી રહ્યો છે. ઓકે, ધ એરપ્લેન વોકિંગ ઓન ધ રોડ. હવે જે વસ્તુ ચેરિયટ એટલે કે રથ જે જમીન ઉપર ચાલતો હોય એને હવામાં ઉડાડ્યો છે, અને વિમાન બરાબર છે જે હવામાં ઉડતું હોય એને જમીન ઉપર દોડાવે છે. રાઈટ, જુઓ ધ એરપ્લેન વોકિંગ ઓન ધ રોડ એટલે કે વિમાન છે તે રસ્તા ઉપર ચાલી રહ્યું છે. ઓકે, હવે જુઓ સ્ટ્રેન્જ વસ્તુ હવે જ બને છે. ધ લાયન હેવિંગ અ કન્વર્ઝેશન વિથ ધ કાઉ, એટલે કે સિંહ ગાય સાથે વાર્તાલાપ કરી રહ્યો છે. રાઈટ, હેવિંગ કન્વર્ઝેશન એટલે કે વાર્તાલાપ કરી રહ્યો છે. કોની સાથે? તો કે વિથ ધ કાઉ, એટલે કે સિંહ અને ગાય બરાબર છે ચિત્રની અંદર વાર્તાલાપ કરતા દેખાડ્યા છે. બરાબર, આ નાનકડી વહાલી દીકરીએ આવું કંઈક ચિત્ર દોરેલું છે. જુઓ હજી પણ ઘણી બધી સ્ટ્રેન્જ વસ્તુઓ બનશે. અ વન આઈડ સન ઓન ધ બ્લેક ટ્રી. વૃક્ષો લીલા હોય પરંતુ અહીંયા એક કાળું વૃક્ષ દોરેલું છે. બરાબર છે, અને એની ઉપર એક આંખ વાળો સૂર્ય દોરેલો છે, દર્શાવેલું છે. રાઈટ, એટલે કે વન આઈડ સન ઓન ધ બ્લેક ટ્રી એટલે કે કાળા વૃક્ષ ઉપર એક આંખ વાળો સૂર્ય. વિથ ધ પેચ ઓફ ક્લાઉડ ઓવર ઇટ, અને એની ઉપર બરાબર છે ધબ્બારૂપી એક વાદળું. રાઈટ, એટલે કે વાદળું છે જે ધબ્બા સ્વરૂપ દેખાય છે, ધબ્બા જેવું દેખાય છે. રાઈટ, એટલે કે વૃક્ષ, કાળું વૃક્ષ, એની ઉપર એક આંખ વાળું સૂરજ, અને એની ઉપર બરાબર છે એક ધાબા સ્વરૂપે એક વાદળું દેખાય છે. આવું દોરેલું છે નાની વહાલી દીકરીએ. અ બ્લુ ફિશ ફ્લાઇંગ ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ, એટલે કે ભૂરી માછલી બરાબર છે એ ઉડી રહી છે. ફ્લાઇંગ એ ઉડી રહી છે, ક્યાં? તો કે આ જે વાદળું દોરેલું છે એના લલાટ ઉપર, એના કપાળ ઉપર ઉડતી બતાવેલી છે, એટલે કે ઉડે છે એના કપાળ ઉપર, વાદળાના કપાળ ઉપર એક ભૂરી માછલી બરાબર છે ઉડી રહી છે. ધ યલો બટરફ્લાય સ્વિમિંગ ઇન ધ વોટરફોલ. હવે બટરફ્લાય ઉડે, પતંગિયું ઉડે, તો અહીંયા સ્વિમિંગ કરતું બતાવ્યું છે. ક્યાં? તો કે ઇન ધ વોટરફોલ એટલે કે જળધોધમાં, પાણીના ધોધમાં એક પીળું પતંગિયું સ્વિમિંગ કરી રહ્યું છે, તરી રહ્યું છે. ઓકે, માય ડાર્લિંગ ડોટર એટલે કે મારી વહાલી દીકરી, ઇન હર એક્સ્ટસી એટલે કે તે પોતાની મોજમાં, તે પોતાના અત્યાનંદમાં એટલે કે ખૂબ જ આનંદની અંદર, ઇઝ બિઝી ડ્રોઈંગ સ્ટ્રેન્જ પિક્ચર્સ એટલે કે તે વ્યસ્ત છે, મારી દીકરી જે છે તે વ્યસ્ત છે. બરાબર છે, શેમાં? તો કે ઇન બિઝી ડ્રોઈંગ સ્ટ્રેન્જ પિક્ચર્સ એટલે કે વિચિત્ર, સ્ટ્રેન્જ એટલે વિચિત્ર. બરાબર છે, ચિત્ર દોરવામાં, ડ્રોઈંગ મતલબ દોરવું,
એટલે કે વિચિત્ર ચિત્ર દોરવામાં બરાબર છે મારી દીકરી વ્યસ્ત છે, બરાબર એની મોજમાં બરાબર છે વ્યસ્ત છે. બટ હવે જુઓ અહીંયા એક યુ ટર્ન આવે છે, પોએમ અહીંયાથી એક કટાક્ષ મૂકે છે, કવિશ્રી જે જયંત પરમાર છે એ અહીંયા કટાક્ષ મૂકે છે બરાબર. એ કટાક્ષ સમજીએ એની પહેલા આપણે આટલો પાર્ટ સમજી લઈએ. હવે આ જે બધું વિચિત્ર બરાબર છે વિચિત્ર ચિત્રો જે નાની વહાલી દીકરીએ દોર્યા બરાબર છે, એનો મતલબ કવિ અહીંયા એવું કહેવા માંગે છે કે ભાઈ હજી દીકરીના દિમાગમાં ઘણું બધું છે બરાબર, બિયોન્ડ ધ લિમિટેશન્સ શી કેન ડ્રો ધ પિક્ચર્સ બરાબર છે, કલ્પના શક્તિના બહાર પણ હજી દીકરી મારી દીકરી મારી વહાલી દીકરી હજુ પણ ઘણું બધું દોરી શકે છે રાઈટ. બટ અહીંયા એક બ્રેક લાગી જાય છે બરાબર, એની કલાકૃતિ તો હજુ પણ ઘણી બધી છે, તમે વિચારી ન શકો, મનુષ્ય વિચારી ન શકે એનાથી પણ વધારે બરાબર છે, એનાથી પરે મારી દીકરી દોરી શકે છે બરાબર, પણ એક બ્રેક લાગી જાય છે શું. બટ વેન ધ સ્કૂલ માસ્ટર ગીવ્સ હર હોમવર્ક, પરંતુ જ્યારે શાળાના શિક્ષક તેણીને હોમવર્ક આપે છે, તેણીને ગૃહ કાર્ય આપે છે, ત્યારે શું થાય છે જોઈએ. માય ડાર્લિંગ ડોલ બ્રેક્સ ધ ટીપ ઓફ ધ પેન્સિલ ઇન એંગર, ત્યારે મારી વાહલી ઢીંગલી માય ડાર્લિંગ ડોલ, ડાર્લિંગ મતલબ વાહલી અને ડોલ મતલબ થશે ઢીંગલી, એટલે કે મારી વાહલી ઢીંગલી જે છે બરાબર છે બ્રેક્સ ધ ટીપ ઓફ ધ પેન્સિલ, એટલે કે તે તોડી નાખે છે, બ્રેક્સ બ્રેક્સ મતલબ બટકાવી નાખવું અથવા તો તોડી નાખવું, શું તોડી નાખે છે, ધ ટીપ ઓફ ધ પેન્સિલ એટલે કે પેન્સિલની અણી તોડી નાખે છે, પેન્સિલની અણી બટકાવી નાખે છે, શેમાં ઇન એંગર એટલે કે ગુસ્સામાં આવીને મારી વાહલી ઢીંગલી પેન્સિલની અણી તોડી નાખે છે, ક્યારે તો કે જ્યારે શાળાના શિક્ષક તેને હોમવર્ક આપે છે રાઈટ. એટલે કે અહીંયા વાહલી દીકરીની બ્રેક લાગી જાય છે બરાબર, એને ઘણું બધું હજુ પણ દોરવું હોય છે પરંતુ બરાબર છે એની કલા ત્યાં અટકી જાય છે, એ તરત જ વ્યસ્ત થઈ જાય છે પોતાના હોમવર્ક કરવામાં લેસન કરવામાં બરાબર છે. સો જે એની ચરમસીમા ઉપર જે વાહલી દીકરી ખીલેલી હોય છે ત્યાં અટકી જાય છે, એનાથી ઉપર તે આનંદ મેળવી શકતી નથી રાઈટ. ઈ જે મગ્ન હોય છે પોતાના ડ્રોઈંગ્સ દોરવામાં એ વસ્તુ એ કરી શકતી નથી, ત્યાં એની બ્રેક લાગી જાય છે. શું કામ, તો કે એની ઉપર શિક્ષણનું બર્ડન છે બરાબર, હોમવર્કનું બર્ડન છે બરાબર. એ જ્યારે એની ચરમસીમા ઉપર હોય છે બરાબર, તે એકદમ જેને કહી શકાય સર્વસ્વ પામવાની તૈયારીમાં હોય છે બરાબર, ત્યાં જ એને હોમવર્કનું એક બોધરેશન આવી જાય છે એના માથા ઉપર, એના મગજ ઉપર બરાબર છે, એને એક ટેન્શન મળી જાય છે કે ઓહો હો અરે યાર હોમવર્ક કરવાનું છે રાઈટ. તો આવું કંઈક બને છે. હવે શું થાય છે, એન્ડ ધ કેન્ડલ ઓફ પેન્સિલ ઇઝ એક્સટિંગ્વિશ, અને પેન્સિલ રૂપી મીણબત્તી જે છે તે બુજાઈ જાય છે બરાબર, તે ઠરી જાય છે, તે ઓલવાઈ જાય છે બરાબર. પેન્સિલ રૂપી મીણબત્તી એટલે કે અહીંયા પેન્સિલને મીણબત્તીનું રૂપ આપેલું છે બરાબર, અહીંયા એને કમ્પેર કરવામાં આવેલી છે. મીણબત્તી કેમ ઠરી જાય છે, એવી રીતના પેન્સિલ ચાલતી બંધ થઈ જાય છે, ત્યાં એનું ડેવલપમેન્ટ સ્ટોપ થઈ જાય છે એવું કહેવા માંગે છે. સમજો વ્યવસ્થા, ઇઝ એક્સટિંગ્વિશ્ડ એટલે કે તે બુજાઈ જાય છે, તે ઓલવાઈ જાય છે, તે ઠરી જાય છે પેન્સિલ રૂપી મીણબત્તી મારી દીકરીની. ઓનલી ધ સ્મોક રિમેન્સ બરાબર છે, ઓનલી ધ સ્મોક રિમેન્સ ઓન ધ સ્કાય ઓફ વ્હાઇટ પેપર, એટલે કે આ જે સફેદ રૂપી કાગળની અંદર બરાબર છે, સફેદ કાગળ રૂપી આકાશની અંદર, સોરી મારી ભૂલ થઈ, સફેદ કાગળ રૂપી આકાશમાં માત્ર ધુમાડો જ બચી જાય છે અથવા તો ધુમાડો જ રહી જાય છે. રિમેન્સ રિમેન્સ મતલબ રહી જાય છે, શું તો કે સ્મોક એટલે કે ધુમાડો, એટલે કે એના જે ચિત્રો અપકમિંગ જે પિક્ચર્સ છે એ બંધ થઈ જાય છે આવતા બરાબર છે, એના પછી કાંઈ દોરી શકતી નથી રાઈટ. ત્યાં તેણી બ્રેક મારી દે છે અને અફસોસ કરે છે, અરે યાર કેટલી મજા આવતી હતી રાઈટ. સો ગાઈઝ આના ઉપરથી બરાબર છે પોએમ તો પૂરી થઈ ગઈ બરાબર, પણ આના ઉપરથી આપણને બોધ પાઠ શું જાણવા મળ્યો, તો કે નાના જે બાળકો હોય છે બરાબર, વાલીઓએ આ વસ્તુ સમજવી જોઈએ, નાના બાળકો હોય છે એને એટલીસ્ટ એને કઈ વસ્તુમાં આનંદ આવે છે, એને કઈ વસ્તુમાં મોજ પડે છે બરાબર છે, કઈ એક્ટિવિટી બરાબર છે એને પ્રોત્સાહિત કરે છે, એમાંથી એને બૂસ્ટ મળે છે, એમાંથી એનું ડેવલપમેન્ટ થાય છે, આ બધી વસ્તુઓ વાલીઓએ ઓબ્ઝર્વેશનમાં રાખવી જોઈએ બરાબર છે, એને નિરીક્ષણમાં અવલોકનમાં લેવી જોઈએ કે જેનાથી બનશે શું, તો કે જે વસ્તુ એને પસંદ છે, જે એક્ટિવિટીઝ એને કરવી ગમે છે એની અંદર તમે જો ધ્યાન આપશો અને એ તેને કરવા દેશો તો એનું ડેવલપમેન્ટ થવું સ્વાભાવિક છે બરાબર છે. હા, ગેમિંગ્સને
બાદ કરતા રાઈટ પબજી અને એ બધી ગેમિંગ નહીં પણ કહેવાનું એવું છે કે ભાઈ આઉટડોર ગેમ્સ જો એને રમવી ગમતી હોય તો એને અમુક એવો સ્પેસિફિક ટાઈમ એને આપવો જ બરાબર કે જેનાથી તે પોતાનું ડેવલપમેન્ટ કરી શકે બાળક ઓકે સો ગાઈઝ ધીસ મચ ઇઝ ઇનફ ફોર ટુડે આજ માટે આટલું કાફી રાખીએ બરાબર છે આજે હું તમને બે આને લગતા આ પોએમને લગતા તમને મૂવી સૂચવું છું એક છે થ્રી ઇડિયટ્સ અને બીજું છે તારે જમીન પે જો તમે જોયું હોય તો સારી વાત છે બરાબર છે અને ન જોયું હોય બરાબર તો અચૂક જોજો અત્યારે લોકડાઉન નો પીરિયડ છે એનો ટાઈમ છે બરાબર છે સ્કૂલો બધી બંધ છે તો કહેવાનો મતલબ એ છે કે તમારા બાળકને પણ જો આ બતાવશો તો એમાંથી એ ઇન્સ્પિરેશન મેળવશે હાસ્તા લા વિસ્તા હેવ અ નાઇસ ડે